જીપીએસસીએ બે હજાર બાવીસનું કેલેન્ડર જાહેર કરી દીધું છે અને આ વખતે ડીવાયસો ડીવાય મામલતદાર છે જીપીએસસી ક્લાસ વન ટુમાં ડીવાય એસપી છે ડીવાય કલેક્ટર છે તો આવી પોસ્ટ ઉપર જો તમે સિલેક્શન મેળવવા માંગતા હોય તો અનએકેડેમી પર ત્રીસ માર્ચથી અનએેડેમી પર ત્રીસ માર્ચથી સાર્થક કરીને નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે જે ખાસ કરીને પ્રિલિમ્સ એક્ઝામને ટાર્ગેટ રાખી રાખીને આ બેન્ચ સ્ટાર્ટ કરવામાં આવેલી છે બરાબર અન સાથે તમે જીપીએસસીની પ્રિલિમ્સ અને મેન્સની પણ તૈયારી સાથે સાથે કરી શકો છો તો અત્યારે તમે જો જોડાઈ શકો છો આ જે સાર્થક કરીને બેચ છે અને ત્રીસ માર્ચથી તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો જો ખાસ કરીને આ વખતે બે હજાર બાવીસમાં જે તમારો ગોલ હોય જીપીએસસી ક્રેક ઓકે તો તમે જોડાઈ શકો છો આ બેચમાં લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બીજું કે આપણું રીડી એન્ડ ગોડ યુ ડી ટેન કોડનો યુઝ કરજો તો તમને ઘણું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો આપણે ડીડી ટેન કોડનો યુઝ કરજો અને બીજું કે ખાસ કરીને જે લોકો ક્લાસ થ્રી લેવલની તૈયારી કરતા હોય તો માટે જે વીએમસીમાં જુનિયર ક્લર્કની રિક્રુટમેન્ટ આવેલી છે તો એના માટે ત્રેવીસ માર્ચથી નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર જે ખાસ કરીને વીએમસી જુનિયર ક્લર્કને ધ્યાનમાં રાખીને આ બેન્ચ સ્ટાર્ટ કરવામાં આવેલ છે બીજું જે લોકો કમ્પ્રેસિવ ક્લાસની તૈયારી કરતા હોય ફૂલ ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય બરાબર જેમ કે બેન્ચ સચિવાલય છે તલાટી છે જુનિયર ક્લર્ક છે તો આ બધી ભરતીની તૈયારી કરતા હોય તો ત્રીસ માર્ચથી પણ નવી સ્ટાર્ટ થઈ રહી છે સંપૂર્ણ બેન્ચ કરીને નામ છે છે તો આ જોડાઈ શકો છો લિંક તમને આપેલી ત્યાંથી તમે જોઈન કરી શકો છો ઓકે એન્ડ બીજું કે આપણો ડીડી ટેન કોડ યુઝ કરવાનો રહેશે એન્ડ બીજું અહીંયા સ્ક્રીન ઉપર તમે પ્રાઇસિંગ પર તમે જોઈ શકો છો કે વન મંથથી લઈને તમે ચોવીસ મહિના સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો એન્ડ આપણો ડીડી ટેન કોડ યુઝ કરવાનો રહેશે કોડ ડીડી ટેન કોડ યુઝ કરશો તો તમને દસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે ઓકે તમે જોઈ શકો છો ઓકે આગળ આપણે વાત કરીએ ક્લાસ થ્રીનું કે ક્લાસ રીનું પણ સબસ્ક્રિપ્શન લઈ શકો એની પર ફીસ જોઈ શકો એના માટે પણ આપણે ડીડી ટેન કોડ યુઝ કરવાનો રહેશે બીજું કે આમાં ફ્રી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ક્લાસ થ્રી લેવલની ફ્રી ટેસ્ટ હોય કે જીપીએસસી લેવલની ટેસ્ટ હોય તે એમાં પણ તમે જોઈન કરી શકો અને અનકેડમીના પ્લસ ફ્યુચર્સ પણ તમે જોઈ શકો આ બધા જ ફ્યુચર્સ તમને બેનિફિટ મળશે તો અનએકેડેમી ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે તો અત્યારે તમારી તૈયારીની શરૂઆત અએકેડમી સાથે કરી શકો છો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકનાડિયામાં આપનો હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજની ભરતીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ ઇન્કમ ટેક્સમાં આ રીટમેન્ટ આવેલી છે આગળ આપણે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું એન્ડ આના માટે કોણ ઇલિજિબલ છે કોણ એપ્લાય કરી શકશે એ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન આધારે માહિતી મેળવવાના છે એન્ડ બીજું કે આપણી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઇબ કરી શકો છો આપણી ચેનલ પર આવા જ પ્રકારની જેન્યુન સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આજે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે વેકેન્સી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને આ નોટિફિકેશન આધાર આપણે વેકેન્સી બાબતે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આ રિક્રુટમેન્ટ આવેલી છે ઓલ ઓવર ઇન્ડિયાના કેન્ડિડેટ એના માટે ઇલિજિબલ છે એપ્લાય કરી શકશે ત્રણ અલગ અલગ પોસ્ટ ઉપર આ વેકેન્સી આવેલી છે બરાબર તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ત્રણ અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે એક ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે બીજી છે ટેક્સ આસિસ્ટન્ટ છે બીજી ત્રીજી છે મલ્ટીટાસ્કીંગ સ્ટાફ છે બરાબર હવે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે ડિગ્રી માગેલી છે એટલે કે સ્નાતક કક્ષાના ઉમેદવાર એપ્લાય કરી શકશે અને ટેક્સ આસિસ્ટન્ટ માટે માટે પણ તમે સ્નાતક કક્ષાના કેન્ડિડેટ એપ્લાય કરી શકશે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની વાત કરીએ તો એના માટે દસ પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકે અહીંયા નંબર ઓફ વેકેન્સી તમે જોઈ શકો કઈ કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી આવેલી છે બરાબર અહીંયા સેલેરીની પણ વાત કરેલી છે કે કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી આપવામાં આવશે ગ્રેડ બીની વાત કરી છે બરાબર એ પણ તમે વિડીયોના પોઝ કરી અને જોઈ શકો છો આગળ આપણે જો બીજું કે મિત્રો તમને આમ એજ રિલેક્સેશન પણ મળી જતું હોય છે તમને ઉંમરમાં જ પાંચ વર્ષ દસ વર્ષની જે તમને કેટેગરી વાઇઝ તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે સરકારના નિયમ પ્રમાણે એ ઉંમરમાં પણ તમને છૂટછાટ મળીએ છે બીજું કે આ જે વેકેન્સી આવેલી છે સ્પોર્ટ્સ પર્સન માટે વેકેન્સી આવેલી છે એટલે કે આમાં સ્પોર્ટ્સનું પણ તમારી પાસે સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલનું સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ બરાબર એ જ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે હવે કઈ કઈ ગેમ્સમાંથી તમારે સ્પોર્ટનું સર્ટિફિકેટ ધરાવતા હોય છે તો અહીંયા નવ જેટલી ગેમ્સ આવેલી છે આ ગેમમાંથી કોઈ પણ એક ગેમ માટે તમે કોઈ ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય તો એના પ્રમાણેનું સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલ નું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તો કઈ કઈ ગેમ આપેલી છે તમે જોઈ શકો છો ફૂટબોલ છે બાસ્કેટબોલ છે વોલીબોલ છે ક્રિકેટ છે તો આ રમતમાં તમે ભાગ લીધેલો હોવો જોઈએ બરાબર કેવી રીતે એપ્લાય કરવાનું છે એપ્લાય કરવાની સંપૂર્ણ પ્રોસેસ આપેલી છે એન્ડ બીજું કે જે એપ્લાય કરવા માટેની તમને એપ્લિકેશન ફોર્મ પણ તમને અહીંયા જોવા મળીએ છીએ બરાબર આ એપ્લિકેશન ફોર્મ છે આ એપ્લિકેશન ફોર્મ તમારે ફિલ કરીને એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે તો એડ્રેસ શું છે એ પણ હું તમને આગળ બતાવવાનું છું બરાબર અહીંયા તમે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય એ પોસ્ટ માટે એની પોસ્ટની આગળ ટીક કરવાનું રહેશે અહીંયા ફોટો સિગ્નેચર મૂકવાની રહેશે એન્ડ બીજું કે અહીંયા તમારે બધી જ ફિલ કરી અને આની પ્રિન્ટ કાઢવાની રહેશે આ એપ્લિકેશન ફોર્મ છે બરાબર આ એપ્લિકેશન ફોર્મની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે રહેશે અને આ એપ્લિકેશનની ફોર્મની પ્રિન્ટ કાઢાવવા માટે જે આ લિંક જોઈતું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો હું તમને આની પીડીએફની લિંક પણ સેન્ડ કરી આપીશ જેથી કરીને તમે આની પ્રિન્ટ કઢાવી શકો અથવા તો સાયબર કાફી જઈને પણ આની પ્રિન્ટ કઢાવી અને ઓનલાઇન ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે કયા એડ્રેસ ઉપર તમારે મોકલવાનું રહેશે તો અહીંયા એડ્રેસ આપેલું છે આ એડ્રેસ ઉપર તમારે આ એપ્લિકેશનને ફોર્મ ફિલ કરીને એપ મોકલવાનું રહેશે ઓકે સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો સિલેક્શન ક્રાઇટેરિયા પણ તમે જોઈ શકો કે કેવી રીતે તમારું સિલેક્શન થવાનું છે બીજું કે ખાસ કરીને અહીંયા માત્ર દસ પાસ અથવા તો માત્ર સ્નાતક કક્ષાના ઉમેદવાર એપ્લાય નહીં કરી શકે તમારી પાસે સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલનું સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ છે અને જે લોકો ટેક્સ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરવા માગતા હોય તો એમને જે કહેવાય કે એઇટ થાઉઝન્ડ કી ડિપ્રેસન પર હવરની જે કહેવાય કે એના માટે કોમ્પ્યુટર ટેસ્ટ પણ રાખવામાં આવશે બરાબર તો આ પ્રમાણેની સિલેક્શન પ્રોસેસની વાત કરી એન્ડ બીજું કે મલ્ટિટાસ્કિંગ માટે દસ પાસ અને પ્લસ દરેકે દરેક પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને એમાં પણ આ બધી જે ગેમ આપેલી છે આ ગેમ આ ગેમમાંથી કોઈપણ ગેમમાં તમારે ભાગ લીધેલો હોવો જોઈએ સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલ ઉપર ઓકે